ઉત્તરાયણ પર્વને ભારત દેશમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે, એમાંય ગુજરાતમાં ઉત્તરાયણ પર્વનો ઘણો મહત્વ ધરાવે છે. ત્યારે કાંકરેજ થરા તાણા જીવદયા સમિતિ દ્વારા સેવા કેમ્પ ખોલવામાં આવ્યું હતું. આ સેવા કેમ્પનું રમેશભાઈએ રિબિન કાપી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ સેવા કેમ્પમાં સૌ પહેલા જીવદયા સમિતિના સભ્ય સ્વર્ગીય બંટીભાઈને 2 મિનિટ મૌન રાખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જીવદયા સમિતિ દ્વારા ઘાયલ થયેલ પક્ષીને બચાવવાની સારી એવી કામગીરી કરી રહ્યા છે. આજે મીરા અંબિકા સોસાયટીમાંથી એક કબૂતરની પાંખ કપાતા તાત્કાલિક જીવદયા પ્રેમીના સભ્યોએ જઈ કબૂતરની પાંખની સારવાર કરવામાં આવી હતી. જીવદયા સમિતિ દ્વારા લોકોને નિઃશુલ્ક પક્ષી માટે માળા તેમજ પીવા માટેના કુંડા આપવામાં આવે છે. આવી રીતે જીવદયા સમિતિના સભ્યો હરીશભાઈ જોશી, દશરથભાઈ ઠાકોર તથા જીવદયા પ્રેમીઓએ સુંદર કામગીરી કરી હતી. આમંત્રિત મહેમાનોમાં કાંકરેજના ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા, તાણા સરપંચ ગિરીશભાઈ પટેલ, ડોક્ટર નટુભાઈ ઠક્કર તથા સમિતિના સભ્યો હાજર રહ્યા હતા. આજે ભારત દેશની અંદર દરેક લોકો આજે થાબા અગાશી ઉપર ચડીને પતંગ ચકાવતા હોય છે, પરંતુ આ પતંગ ચકાવવાના લઈને કેટલા પણ એટલા પક્ષીઓ પણ ઘાયલ થતા હોય છે. આપણી સાથે જે જીવદયા પ્રેમી છે અત્યારે આ જે જોડાયા છે, આપણે એમની પાસે પણ સીધી મુલાકાત કરીશું. શું નામ છે આપણું અને તમે કેટલા સમયથી દર વર્ષે આ જીવદયા પ્રેમી તરીકે તમે ફરજ બજાવો છો? કેવી રીતે આ પશુ પક્ષીને તમે સારવાર કરો છો? પશુ પક્ષી ઘાયલ થયું હોય તો તમે કેવી રીતે ત્યાં ઘટનાસ્થળે પહોંચો છો? પછી જ્યારે ઘાયલ થાય છે ત્યારે અમારા ઉપર કોન્ટેક્ટ નંબર કોલ આવે છે, ત્યારે અમે તરત ત્યાં જઈને પહેલાં પક્ષીને અહીંયા લાવીએ છીએ, તેને સારવાર કરીએ છીએ. પછી અમે અમારા મંદિરમાં ત્યાં એક પાંજરું છે, ત્યાં અમે રહી 24 કલાક તેની સેવા કરીએ છીએ અને અવિરત 1 વર્ષ સુધી અમે કાર્યક્રમ ચાલુ જ રાખીએ છીએ અને રોજ દાણા પાણી રોજ અમે નાખીએ છીએ અને અવિરત રોજ એની સ્પ્રે છે અમારા પાસે, જે એનાથી અમે દવા છે એનાથી અમે તેને સાજુ કરીએ છીએ અને પછી તે કમ્પ્લીટ થઈ જાય છે ત્યારે અમે તેને ખુલ્લી હવામાં ઉડાડી દઈએ છીએ અને તેને આઝાદ કરી દઈએ છીએ, જેથી તે બહાર આઝાદ રહે અને અંદર ત્યાંથી દવા કરી અને છૂટું કરી દઈએ છીએ. આજે અત્યારે પણ જે આજના દિવસે જે ઉત્તરાયણના પર્વ નિમિત્તે જે એક પક્ષી પણ દોરીથી ઘાયલ થઈ ગયું, જે આપણે એના દ્રશ્ય બતાવશું, જે આ પક્ષી આજે જ જે ઘાયલ થયું છે અને એની પાંખ જે છે પાંખે જે દોરી અડવાથી ઘાયલ થઈ ગયું છે, પાંખ કપાઈ ગઈ છે. અત્યારે તમે જે દ્રશ્ય જોવો છો આ કબૂતરની, અત્યારે જ તાત્કાલિક જે પશુ આપ સોરી માફ કરશો, અત્યારે જે આ જીવદયા પ્રેમી છે એમને કોલ આવતા ત્યારે ઘટનાસ્થળે પહોંચી અને કબૂતર લાવ્યા હતા અને લાઈટ તેની સારવાર કરવામાં આવી હતી. અને બીજા પણ અત્યારે તમે જે દ્રશ્ય જોઈ શકો છો, અત્યારે આ જીવદયા પ્રેમી દ્વારા જે આ ઊંડા છે બનાવેલા છે, જે માળા છે જે દરેક લોકોને નિઃશુલ્ક તરીકે આપવામાં આવે છે અને ઘરે બેઠા ત્યાં એમના ઘરે કે ઝાડ ઉપર આ માળા લટકાવવામાં આવે છે અને પક્ષીઓની સારવાર સારી રીતે કરે છે અને બહુ સારા કામ કરી રહ્યા છે. માનસી ચૌહાણ, ડીકેની ચેનલ, ગુજરાત ખરા.